કલમને મળ્યો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 7 જાન્યુઆરી મંગળવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. 16 ડિસેમ્બર 2012 થયેલા નિર્ભયા કાંડે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ બહુચર્ચિત ગેંગરેપ કેસમાં 4 ગુનેગારોનું ડેથ વોરંટ જાહેર થયું છે. સુપ્રીમ કોર્ટે ગુનેગાર પવન, મુકેશ, અક્ષય અને વિનયને ફાંસી આપવા આદેશ કર્યો છે. 4 ગુનેગારોને તિહાડ જેલમાં 22 જાન્યુઆરીએ સવારે 7 કલાકે ફાંસી આપવામાં આવશે. 4ને એક સાથે ફાંસી આપવા તિહાડ જેલમાં 25 લાખના ખર્ચે ફાંસી ઘર બનાવવામાં આવ્યું છે. કુલ 2578 દિવસ પછી નિર્ભયાને ન્યાય મળ્યો છે તેમ કહી શકાય. નિર્ભયાના માતા પિતાએ આ તકે દેશના મીડિયા તથા નાગરિકોનો સહકાર બદલ આભાર માન્યો છે. આવતીકાલે દેશભરમાં કેન્દ્રીય કર્મચારીઓની હડતાલ છે. બેંક, પોસ્ટ ઓફિસ, રેલવે, ટેલિફોન, LIC વગેરે વિભાગોના લાખો કર્મીઓ હડતાલમાં જોડાશે. આ હડતાલના સમર્થનમાં જામનગરમાં બેંક કર્મચારી યુનિયને પ્રદર્શન કર્યું હતું. કુલીન ધોળકિયાની આગેવાનીમાં બેંક કર્મચારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જામનગરના સત્યમ કોલોની અંડર બ્રિજ પાસે આજે બપોરે લૂંટ થઈ હતી. આલાભાઈ ભીખાભાઈ રાઠોડ ખાનગી કેશ કલેક્શન કંપનીના કર્મચારી છે. તેઓ વિવિધ પેઢીમાંથી કેશ ઉઘરાવી બેંકમાં જમા કરાવવા જતા હતા. આ દરમિયાન અંડર બ્રિજ પાસે 3 અજ્ઞાત શખ્સોએ તેમને આંતર્યા હતા. આલાભાઈને હથિયાર બતાવી તેમની પાસેથી રૂપિયા ભરેલી બેગ લૂંટી લેવાઈ હતી. બેગમાં 11,14,000 હોવાના અહેવાલ છે. લૂંટ પછી લૂંટારાઓ પલાયન થઈ ગયા હતા. પીડિત આલાભાઈએ પોલીસને જાણ કરતા SP શરદ સિંઘલ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પરમ દિવસે હુમલો થયો હતો. હુમલામાં JNU છાત્ર સંઘની નેતા આઈશી ઘોષ સહિતના વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ ઘટનાનો સમગ્ર દેશમાં પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. પ્રાથમિક અહેવાલોમાં આ હુમલા અંગે ABVP પર આરોપ લાગ્યો હતો, પરંતુ હવે હિન્દુ રક્ષાદળે આ હુમલાની જવાબદારી લીધી છે. હિન્દુ રક્ષાદળની પ્રમુખ પિંકી ચૌધરીએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. પોલીસે હુમલામાં ઘાયલ આઈશી ઘોષ સહિત 19 લોકો સામે FIR નોંધી છે. જામનગરમાં સેન્ટ્રલ બેંક રોડ પર એક ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. સંધ્યાબેન લાલવાણી નામના આસામીએ મંજૂરી વગર બાંધકામ કર્યું હતું. એસ્ટેટ શાખા દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. જામનગરમાં મિલકત વેરા વસૂલાત ઝુંબેશ ચાલી રહી છે. કમિશનરના આદેશથી વેરો ન ભરનાર કુલ 31 આસામીઓની મિલકતો સીલ કરવામાં આવી છે. વસૂલાત ઝુંબેશ દરમિયાન 5 આસામીઓએ સ્થળ પર જ કુલ ₹96,320નો વેરો ભરી આપ્યો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.